हरि ओम धोरण बे विषय गुजराती बे गुजराती बे में शू लैसु अपने पार्ट एक व्याकरण नीचे आप शब्द बहुवचन करो आग आप पार्ट एक व्याकरण में समानार्थी शब्द विरोधी शब्द और जोड़नी सुधारो जोई गया छे आज आप लैसू बहुवचन कर्म जयरे कोई एक शब्द करता कोई एक वस्तु एक व्यक्ति करता वस्तु के व्यक्ति दर्शावानी हो त्यारे एने अपने बहुवचन में दर्शावी पड़े जेम के वर्गखंड में एटले के तमे शाला में आओ छो क्लास में बेसो छो तो एक ज विद्यार्थी के एक ज बाळक के एक ज छोकरो होय तो एने एम कहेवाय के एक छोकरो बैठो छे પણ જો એક કરતાં વધારે કે બે ત્રણ દસ બાર પંદર છોકરા બેઠા હોય તો શું કહેવામાં આવે છોકરાઓ બેઠા છે અથવા છોકરા બેઠા છે બરાબર છે એમ ના કહેવાય કે દસ પંદર છોકરો બેઠો છે બોલાય ના એ યોગ્ય લાગે નહીં એટલે કે એ શબ્દ વાક્યમાં બંધ બેસતો નથી જે શબ્દ વાક્યમાં બંધ બેસતો હોય એ જ રીતે એનું ઉચ્ચારણ અને એ જ રીતે શબ્દ આપણે બોલવો અને લખવો પડે બરાબર છે તો હવે આપણે લઈશું બહુવચન પાઠ એક કયો છે ભાઈ કે સરણાઈ ઢોલક અને રંગ બરાબર પહેલું છોટો શબ્દ લખવાનો પછી જગ્યા રાખવાની ડેસ કરવાનો પછી જગ્યા રાખી અને પછી લખવાનો છે અહીંયાથી ને અહીંયાથી લખવાનું ને બરાબર છે ચલો છોકરો એનું બહુવચન હમણાં જ મેં તમને સમજાવ્યું શું થાય છોકરા છોકરો તો એનું બહુવચન થશે છોકરા અથવા છોકરાઓ બંને સાચું પડશે પછી છે છોકરી છોકરી તો એમાં તો છોકરીઓ થાય જ્યારે પણ ખાસ યાદ રાખી લેજો કે જે શબ્દ હોય એનો છેલ્લો અક્ષર એનો છેલ્લો અક્ષર એટલે કે આ દીર્ઘઈ હોય શું હોય દીર્ઘઈ ત્યારે પાછળ ઓ લાગે શું લાગે ત્યારે પાછળ ઓ લાગે બરાબર જેમ કે અહીંયા છે છોકરી તો એનું બહુવચન થાય છોકરી ઓ પછી છે ચકલી તો ચકલી ઓ છોકરી તો એનું બહુવચન લખીશું આપણે છોકરીઓ શું થશે છોકરીઓ પછી છે ઉંદર તમને મમ્મી પૈસા વાપરવા આપે તો સિક્કો આપે સિક્કો ચાહે રૂપિયાનો હોય બે નો હોય ત્રણનો સોરી પાંચનો હોય કે દસનો પણ જ્યારે રૂપિયાનો સિક્કો આપે તો શું કહીએ આપણે એક રૂપિયો આપ્યો પણ બે નો આપે તો શું કહીએ બે રૂપિયા આપ્યા શું બોલીએ બે રૂપિયા આપ્યા હે ને ત્યારે કેમ નથી કહેતા કે
રૂપિયો આપ્યા, એવું કહીએ છીએ, બે રૂપિયો આપ્યા નથી કહેતા ને, કેમ? એક થી વધારે થઈ ગયા એટલે એનું આપણે શું કરવું પડે? બહુવચન કરવું પડે, બરાબર? તો એક રૂપિયો અને બે રૂપિયા, બરાબર? પછી છે પેટી, જો પાછળ શું છે? દીર્ઘ, તો બહુવચનમાં શું આવશે? ઓ, શું આવશે? ઓ, એટલે પેટી ઓ, બરાબર? અહીંયા હતું રી દીર્ઘ, તો લખ્યું ઓ. છોકરી, છોકરીઓ, પેટી, પેટી ઓ, સમજણ પડે છે? જ્યારે જ્યારે શબ્દની પાછળ દીર્ઘ હોય, છેલ્લો અક્ષર, શું કહું છું? છેલ્લો અક્ષર, પહેલો બીજો નહીં, જે છેલ્લો અક્ષર હોય એને જો દીર્ઘ કરેલી હોય તો પાછળ બહુવચનમાં ઓ લાગે, તો જ પાછળ બહુવચનમાં ઓ લાગે, બરાબર છે? ખ્યાલ આવી ગયો? છોકરો, છોકરા અથવા છોકરાઓ, છોકરી તો છોકરીઓ, ઉંદર, ઉંદરો, રૂપિયો, રૂપિયા, પેટી, પેટીઓ. શું આવશે હવે? થેલા, થેલી નાની હોય, થેલો મોટો હોય, બરાબર? થેલી નાની હોય જે આપણે સાત દૂધ લેવા વાપરીએ, અને થેલો મોટો હોય જે આપણે બાંધકામ જઈએ તો એને કપડાં ભરવા માટે ઉપયોગ થાય, એટલે થેલી, તો એનું થેલો કે થેલા થાય નહીં, તો શું થાય? થેલી, તો આવશે થેલીઓ. લખાઈ ગયું. હવે આગળ આપણે જોઈશું જાતિ બદલો. શું જોઈશું? જાતિ બદલો. આગળ તમને સમજાવ્યું છે જાતિ બદલોમાં શું હોય છે, કેવી રીતે જાતિ બદલવાની હોય છે. પહેલા ધોરણમાં પણ તમે શીખી ગયા છો
કહે છો ને, પણ જાતિ બદલો શીખતા પહેલા હું તમને વાર્તા કહીશ. સાંભળી છે વાર્તા બધાને? સાંભળી છે તો દફાડી દો, ધ્યાન મારી બાજુ સાંભળજો હો બરાબર. એક ચકલી હતી. શું હતું ભાઈ? એક ચકલી હોય છે ને, ચકલી ઉડતી 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 જતી હતી. તો ત્યાંથી એક રાજા નીકળ્યો. કોણ નીકળ્યું? રાજા. હવે રાજા નીકળ્યો એટલે ચકલી રાજાના માથા ઉપરથી ઉડતી ઉડતી જતી હતી અને રાજાના માથા ઉપર ચરકી ગઈ. શું થયું ભાઈ? રાજાના માથા ઉપર ચરકી ગઈ. ગુસ્સે થઈ ગયો. ચકલીની આટલી હિંમત, મારા માથા ઉપર ચરકી ગઈ, બરાબર? ખૂબ ખૂબ ગુસ્સે થઈ ગયો. પછી શું કર્યું રાજાએ? જે સિપાહીઓ હતા ને એને આદેશ આપ્યો, ચકલીને પકડી લાવો અને એનું માથું મૂંડી નાખો. શું કીધું ભાઈ? ચકલીને પકડી લાવો અને એનું માથું મૂંડી નાખો. ઘભરાઈ ગઈ. હવે શું કરીશ? રાજા તો મારું માથું મૂંડી નાખશે છે ને. ચકલી બહુ હોશિયાર હતી. એવી હતી ભાઈ ચકલી, હોશિયાર હતી. એક દિવસ રાજા છે ને મંદિરે ગયો. ક્યાં ગયો? મંદિરે. કોણ ગયું? રાજા. ને રાજા મંદિરે ગઈ ને ભગવાનને પ્રાર્થના કરવા માટે. શું પ્રાર્થના કરવા લાગ્યા? તો કે એ રાજા, અરે સોરી, એ ભગવાન, મારા અને મારા પરિવારની રક્ષા કરજો. કોણે પ્રાર્થના કરી? રાજાએ. કોને? ભગવાનને. કોને પ્રાર્થના કરી ભાઈ રાજાએ? ભગવાનને પ્રાર્થના કરી. પછી એ ચકલી હતી ને કેવી હતી? હોશિયાર હતી. એ છે ને ભગવાનની જે મૂર્તિ હતી ને એની પાછળ સંતાઈ ગઈ હતી. તો રાજાએ આવી પ્રાર્થના કરી એટલે ઓલી ચકલી બોલી, હે રાજા, હું તારા પરિવારની પ્રાર્થના નહીં કરું, રક્ષા નહીં કરું, પ્રાર્થના નહીં, સોરી, શું નહીં કરું? રક્ષા. તો રાજા કે કેમ? તો કીધું કે જા, પહેલાં તારી રાણીનું માથું મૂંડાઈ દે. શું કીધું? તારી રાણીનું માથું મૂંડાઈ દે. પછી રાજા તો ઘરે ગયો અને રાણીનું માથું મૂંડાઈ દીધું. એટલે શું કર્યું રાજાને? રાણીને ટકો કરાવી દીધો. પછી પાછો બીજે દિવસે રાજા પાછો મંદિરમાં ગયો, પાછો ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે ભગવાન, મારા પરિવારની રક્ષા કરજે. પાછી પેલી ચકલી બોલી. ક્યાં બેઠી હતી ચકલી? તો ભગવાનના મૂર્તિની પાછળ. અને શું બોલી? એ રાજા, પહેલાં તું તારા કુંવરનું માથું મૂંડાય તો જ હું તારા પરિવારની રક્ષા કરીશ, બરાબર? એટલે રાજા તો પાછા ઘરે ગયો અને એનો જે કુંવર હતો ને, કુંવર એટલે એનો બાળક, એનો છોકરો, રાજાનો છોકરો હોય એને રાજકુંવર કહેવાય. રાજાના છોકરાને શું કહેવાય? રાજકુંવર કહેવાય. તો પાછો રાજા ઘરે ગયો અને કુંવરનું માથું મૂંડાઈ દીધું. ત્રીજે દિવસે પાછો મંદિરમાં ગયો, પાછો ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે ભગવાન, મારા પરિવારની રક્ષા કરજે. પછી પેલી ચકલી બોલી કે ના, હું તારા પરિવારની રક્ષા નહીં કરું, પહેલાં તું ઘરે જા અને તારી કુંવરીનું માથું મૂંડાઈ દે. કુંવરી એટલે એની છોકરી, રાજકુમારી. રાજા પાછો ઘરે ગયો, પાછો પેલી ચકલી એની કુંવરીનું માથું મૂંડાઈ પાછું મંદિરમાં આવ્યો અને પાછો ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે ભગવાન, મારા પરિવારની રક્ષા કરજે. ત્યાં તો પેલી ચકલી ઉડતી ઉડતી આવી બાર જોર જોરથી નાચવા માંડી અને ગાવા લાગી. શું ગાવા લાગી? કે ચકલીનું તો એક ઊંડાય, રાજા તો બધાય ઊંડાય. શું ગાવા માંડી ભાઈ? ચકલીનું તો એક ઊંડાય અને રાજાના તો બધાય ઊંડાય. ચકલી હોશિયાર હતી, બરાબર? એને એમ કે જો મારું માથું ઊંડાઈ જશે તો હું શું કરીશ. પછી રાજાને પોતાની ભૂલ ઉપર પસ્તાવો થયો.
કે કોઈ દિવસ આવી રીતે ગુસ્સો કરવો જોઈએ નહીં. ગુસ્સો કરી અને નાના નાના પશુ પક્ષીઓ પર આપણે જુલમ ગુજારાય નહીં, એટલે કે એમને મરાય નહીં, એમને હેરાન કરાય નહીં. એ તો ચકલી છે, એને શું ખબર પડે છે? એને એવી ખબર પડે નહીં, એને તો જ્યારે જ્યારે જાય ત્યારે ચમકી ગઈ બિચારી, હે ને? બરાબર, મજા આવી બધાને વાર્તા સાંભળવાની. સરસ, તો હવે આપણે આગળ જોઈશું. શું શું જોયું છે? ચાટી બોલો. શું જોઈશું ભાઈ? ચાટી બોલો. ચાલો, લખીશું. પહેલા સૂચના લખાઈ જાય, દરેક વિદ્યાર્થીમાં હદફ પાડી દેવાની છે. હાથમાં પેન્સિલ રબર કશું રાખવાનું નહીં, નોટની અંદર મૂકી દેવાનું છે. બે લીટીને અડીને જ અક્ષર કાઢવાના છે. બરાબર, ઉંદર, ઉંદરડી,
સાપણ ભાઈ ભાભી બધો બનેવી પાંદડો વાંદો આ જોયા આપણે જતી બળ્યો અને આગળ જોયા આપણે બહુવચન કરો ચૂંટણી સુધારો વિરોધી શબ્દ અને સમાનાર્થી શબ્દ હવે આમાં હું તમને થોડુંક હોમવર્ક આપીશ કરશો ને ના તમે વૈકલ કરવું તો પડશે જ નગર કેમ કે હોમવર્ક આપીશ હું તો જ તમે વાંચશો ક્યાં લખું હોમવર્ક આટલું લખેલું છે અચ્છા કે નાખું સમાનાર્થી શબ્દ જો એ ઘણા બધા દિવસ થઈ ગયા ને આપણે તો આપણે ભૂલી ગયા હોઈએ તો આજે આપણે થોડાક સમાનાર્થી શબ્દ એચ ડબલ્યુમાં જોઈએ તમારે લખવાના છે જવાબ શું થશે આનું ડબલ્યુ તો જમ્પો શું થાય જમ્પો વાળ કેસ માથાના વાળ હોય એને આપણે કેસ પણ કહેવાય નદી સરિતા પાણી તો શું થાય પાણીનું જળ અથવા નીર જળ નહીં ને જળ નહીં શું આવે જળ આ સાચું આ ખોટું જળ એટલે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય મમ્મી પાસે પપ્પા પાસે ને આપણા કામની ના હોય છતાં આપણે પપ્પાની પાછળ પડ્યા રહીએ મને લઈ આપો બસ મારે આ જોઈએ છે આ જોઈએ છે જીદ કરી ને શું કહેવાય જળની જીદ એકની એક વાતને વળગી રહે બરાબર એટલે પાણી તો આવશે જળ અને રસ્સી તો દોરડું બરાબર અહીંયા વિરોધી શબ્દ આગળ વિરોધી શબ્દમાં કઈ નિશાની આવે બરાબર આગળ પાછળ નાના મોટા ઉપર નીચે તરવું ડૂબવું કાળા ઘોર બરાબર પાંચ વિરોધી શબ્દ અને પાંચ સમાનાર્થી શબ્દ હોમવર્કમાં તમારે કરવાના છે હવે લખી કાઢજો પાછળ પાંચ મિનિટ થાય ત્યારે વાત થાય નહીં હરિ ઓમ.